ચેનલ સુરતની વિશેષ મુલાકાતમાં આપણે સચિન વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છીએ શનિવારના રોજ સચિન ઇન્ડસ્ટ્રી કો સોસાયટીનું મતદાન છે ચૂંટણીનો માહોલ ખૂબ જ હાઈટેક પ્રચાર બંને પેનલો કરી રહી છે ઉદ્યોગ સહકાર પેનલ અને પરિવર્તન પેનલ બે પેનલનો જંગ સચિન ઇન્ડસ્ટ્રી કો સોસાયટીમાં ચાલી રહ્યું છે આપણે મોહનભાઈ બારી સાથે વાતચીત કરી ત્યારબાદ એવા જ હીરો સચિન ઇન્ડસ્ટ્રી કો સોસાયટીમાં અને પરિવર્તન પેનલના હીરો એવા મયુરભાઈ ગોળવાળા સાથે વાતચીત કરવા માટે આપણે મયુરભાઈ પાસે આવ્યા છે મયુરભાઈ શું લાગી રહ્યું છે આ વખતે મતદાન ખૂબ જ હાઈટેક પ્રચાર અમે જોયું કે સચિન ઇન્ડસ્ટ્રીની કોઈ પણ ગલીમાં એવું વિધાનસભાનું મતદાન હોય ને એવી રીતે હાઈટેક પ્રચાર દરેક જગ્યા હોર્ડિંગ્સ મોટા મોટા બેનરો દરેક ઉમેદવારના ચ ચોરાઓ પર ફોટા લાગેલા છે આટલું બધું પ્રચાર અને હાઈટેક પ્રચાર કરવાનું પાછળનું કારણ શું અત્યારે જે સચિન જઆઈડીસીનો ચૂંટણીનો માહોલ છે એમાં ઉદ્યોગપતિઓ ભાગ લેવાના છે મતદાન કરવા માટે અને આજે જ્યારે પાંચ વર્ષે એક વખત ચૂંટણી આવે છે પહેલાં અમારી ત્યાં રોટેશન પદ્ધતિ હતી દર વર્ષે એક વખત તો આજે પાંચ વર્ષ પછી જ્યારે આવે છે ને તો જે પણ પ્રતિનિધિઓ જે બી પેનલમાંથી ચૂંટાઈને આવવાના છે ને તો તેઓને ચોક્કસ રીતે ઇલેક્શનનો પ્રચાર કરવો જ પડે અને એ લોકોએ પોતાની લાગણી મતદારો સુધી પહોંચાડવી પડે અને એ પહોંચશે તો એ કેવી રીતે પહોંચે તો ભાઈ ઇલેક્શનનું માર્કેટિંગ ને આજે ડિજિટલ વર્લ્ડ વર્લ્ડનું જે માર્કેટિંગ ચાલે છે ઓલ ઓવર વર્લ્ડમાં કે ભાઈ ડિજિટલ માર્કેટિંગ હોવું જોઈએ ફિઝિકલ માર્કેટિંગ હોવું જોઈએ તો તેના ભાગ સ્વરૂપે જ આજે સચિન જીઆઈડીસીમાં મેઇન રોડો પર પેટાગલીઓમાં દરેકે દરેક જગ્યા પર હોર્ડિંગ્સ અને બંધેવ પેનલે પોતા પોતપોતાનો પ્રચાર શરૂ કર્યો છે મયુરભાઈ મેં જોયું કે ઉદ્યોગ સહકાર પેનલમાં એક હીરો છે મહેન્દ્ર ડાઢી પરિવર્તન પેનલમાં ચાર હીરો છે મયુરભાઈ ગોળાલા મિતુલભાઈ મહેતા અને મિતેશભાઈ અને નિલેશભાઈ ગામી તો એના પાછળનું શું રહસ્ય તમને શું લાગે છે કે સામે એક જ હીરો છે જે પરિવર્તન પેનલને કાફી છે એવું લોકોનું માનવું છે તો એવા કયા કામો સામે પેનલે કર્યા છે કે આટલી મોટી સંખ્યામાં લોકો એમની સાથે છે અને એવું દાવો પણ કરે છે કે અમારી પેનલ ચોક્કસ જીતશે તમને શું મન લાગે છે એ એવો દાવો જે કરે છે ને કે અમારી પેનલ જીતશે એવો દાવો અમે પણ કરીએ કે અમારી પેનલ જીતશે આજે જ્યારે કોઈપણ માણસ રેસમાં ઉતરે છે તો રેસમાં ઉતરે છે તો દસ જણ ધારો કે રેસમાં છે તો રેસ ચાલુ થતાં પહેલાં એ દસે દસને એમાં જોઈ કે હું જ જીતીશ પરંતુ છેલ્લે કોઈ એક જ વ્યક્તિ જીતે છે તેમ અમારી ત્યાં આજે મતદાનનો દિવસ જે છે બાવીસ જુલાઈ તો તે દિવસે પાંચ વાગે મતદાન પટશે અને ત્યાર પછી ઇલેક્શનમાં ગણતરી ચાલુ થશે તો જે જીતશે તે ખરો સચિન જીઆઈડીસીમાં કહેવાય ને કે ભાઈ એ આગળ પડતો આવ્યા અને લોકોએ એમને ચૂંટાઈને લાવ્યા બાકી જે હીરો અને અનહીરો એ તો માણસ પોતાના કામથી જ હોય છે બાકી જીતવાને હારવાથી માણસ હીરો કે અનહીરો સાબિત થતો નથી અમીરભાઈ લોકોને એવું પણ માનવું છે કે મહેન્દ્ર ડાડી એટલો સચિન ઇન્ડસ્ટ્રીલ એરિયાનો એકસો આઠ કહેવાય છે તો આ એકસો આઠને વોટ આપવો કે પરિવર્તન પેનલને વોટ આપવો એવું પણ લોકો કન્ફ્યુઝ થઈ રહ્યા છે કે ભાઈ અડધી રાતે મહેન્દ્ર ડાડીને ફોન કરો ને તો અડધી રાતે ઇન્ડસ્ટ્રીલમાં કોઈ પણ સમસ્યા હોય તો અડધી રાતે એકસો આઠની જેમ દોડી આવે છે તો તમારા આવ્યા પછી લોકોના કેવી રીતે કામ થશે કે ઉદ્યોગકારોને શું છે કે પોતાના કામ થવા જોઈએ કોઈ પણ પેનલ ચૂંટાય પણ તો કામ અગત્યના હોય છે ને આ ઇન્ડસ્ટ્રી એટલી મોટી છે કે કંઈ ને કંઈ સમસ્યા આવતી હોય છે તો તમારા આવ્યા પછી આ કામો કેવી રીતે થશે એકચ્યુલી જોવા જઈએ તો મહેન્દ્રભાઈ બે હજાર અઢારથી સત્તામાં આવ્યા અને બે હજાર અઢાર પહેલાં અમારી પરિવર્તન પેનલની જ સત્તા હતી તો ઓબ્વિયસલી જ્યારે જે વ્યક્તિ સત્તામાં હોય તો જેના પણ યુનિટમાં તકલીફ રાતે પડે કે દિવસ દરમિયાન પડે તો જે સત્તામાં હોય એનો કોન્ટેક કરે અને એ ઉદ્યોગકાર એને બોલાવે પહેલાં તો એની જાતે જ એનું પોતાનું કામ પટાવવાની વાત કરે અને જો નહીં પટે ને તો સચિન જીઆઈડીસીમાં જે સત્તા પર હોય તેને બોલાવે તો બે હજાર અઢાર પહેલાં અમે લોકો સત્તામાં હતા અને ઘણી વખત અમારી પાસે બી રાતે ફોન આવ્યા છે દિવસ દરમિયાન ફોન આવ્યા છે તો અમે ત્યાં ઘરી જઈને એ ઉદ્યોગકારોના વ્યવસ્થિત રીતે કામ પટાવ્યા છે અને રહી વાત એકસો આઠની અને એવું એ કહે છે કે હું એકસો આઠ છું તો મારું એટલું જ કહેવું છે એ તો ખાલી વાતો ઊભી કરેલી છે માણસ ધારો કે સત્તા કાલે બદલાય છે તો અમે લોકો સત્તા પર આવશું તો પહેલાંની જેમ જ અમે બી અડધી રાતે જઈને જરૂર પડશે દિવસ દરમિયાન જરૂર પડશે એની ટાઈમ અમે બી આવશું અને અમારે એ કામ કરવાનું છે ને અમે એ કામ કર્યા પછી અમે કામ કરી રહ્યા છે તેવું અમે જતાવવાના નથી અને વર્ષોથી કામ કરતા આવ્યા છે ને અમે જતાવતા નથી અમીરભાઈ બીજું ઉદ્યોગ કરવા માટે એક જાણવા મળ્યું છે કે સપ્લિમેન્ટરી ટેક્સ શું છે એ મને નથી આ સપ્લિમેન્ટરી ટેક્સ એટલે કે અમને છે ને સપ્લિમેન્ટરી બિલ કમસે કમ સચિન જીઆઈડીસીમાં આઠસો ઉદ્યોગકારોને આપવામાં આવ્યા બાવીસસો પચાસ પ્લોટ હોલ્ડરોમાંથી એ એક્ચ્યુલી છે ને પુરવણી બિલ છે એ જે અહીંયાના ચીફ ઓફિસર ને જે શાસન પક્ષ હતો તે મનઘડક રીતે એને ઉપજાવી કાઢ્યા એકચ્યુલી વેરા બિલ વરસનું એક જ હોવું જોઈએ જે રનિંગ જે બધાને જ આવે છે પરંતુ સપ્લિમેન્ટરી બિલ અમારી ત્યાં જે ચાલુ વેરા બિલ હતું એની સાથે એક એક્સ્ટ્રા બિલ બે મહિના રહીને આવ્યું હવે આ જે બિલ છે ને તે સચિન સિવાય ગુજરાતમાં બીજી બસો ને વીસ જીઆઈડીસી છે તેમાં ટોટલી બીજા અંદાજિત ત્રીસથી એકત્રીસ નોટિફાઈડ એરિયા હશે તો તેમાં કસ્સે જ નથી સપ્લિમેન્ટરી બિલ આવ્યું અને છેલ્લા પાંત્રીસ વર્ષમાં કશે આ સપ્લિમેન્ટરી બિલ કોઈ પણ જીઆઈડીસીમાં આવ્યા નથી ફક્ત ને ફક્ત સચિન જીઆઈડીસીને જ મળ્યા છે એનું કારણ એક જ છે કે અહીંયા સોસાયટીનો જે બી શાસક પક્ષ હતા કે આ છે તો તેની અણ આવડત એ અણાવડતના લીધે ચીફ ઓફિસરે એ બિલ ઇસ્યુ કર્યા એકચ્યુલી એ બિલમાં એવું હતું કે જે અમારો બ્લોક વર્ષ હોય છે ને બ્લોક વર્ષના દર વર્ષે બિલ આવે અને ત્યાર પછી એ બ્લોક વર્ષ બદલાઈને પછી નવું બ્લોક વર્ષ આવે ને તો ત્યારે ફરીથી નવેસરથી માપણી થતી હોય છે તો અત્યારે એવું હાલમાં થયું બે હજાર ત્રેવીસમાં બાવીસમાં કે જે નવી માપણી શરૂ થઈને તો તે પહેલાં એ લોકોએ એવું કહેલું કે ભાઈ તમારી ત્યાં આગલા બ્લોક વર્ષમાં અમારી માપણી પતી ગઈ ને ત્યાર પછી તમારી ત્યાં નવું બાંધકામ થયેલું હતું એટલે કે તેના અમે તમને બિલ આપીએ છીએ પરંતુ અમારી તે વખતે એક જ માગણી હતી કે સપ્લિમેન્ટરી બિલ કે કોઈપણ સંજોગોમાં જે બિલ જનરેટ થાય તો જ્યારે જે પણ બાંધકામ થાય છે ને તો તેમાં પ્રોડક્શન ઉત્પાદન મેન્યુફેક્ચર જેવી જે પ્રક્રિયા શરૂ થાય ને પછી જ સ એમની પર ટેક્સ લેવાય તો આજે ગૂગલ પરથી સપ્લિમેન્ટરી બિલને જોઈને ઇસ્યુ કર્યા તો એ એકદમ તદ્દન અનવ્યાજબી વાત છે અને તેમાં સોસાયટીના જે બી હોદ્દેદારો હતા તે નમાલા પુરાવાર થયા અને જે ઉદ્યોગકારોની હિતની વાત ક્યારેય નથી કરી અને હંમેશા અધિકારીઓના ખોરામાં બેસીને એમ જ કીધું છે કે આ તો આપણે નિયમ પ્રમાણે કરવું પડે પરંતુ આની પાછળ કોઈપણ વસ્તુ પાછળ અભ્યાસ હોવો જોઈએ તમારે રજૂઆત મૂકવી જોઈએ તમારે ક્યાં તકલીફ થાય છે તે બધાની વચ્ચે સમજીને પ્રશ્ન મૂકવા જોઈએ ત્યારે સોલ્યુશન આવે છે પરંતુ એ વસ્તુ છેલ્લા પાંચ વર્ષમાં કશે કંઈ દેખાતી નથી બીજું એવું પણ જોવા મળ્યું છે કે બંને પેનલો છે ઉદ્યોગ સહકાર પેનલ મહેન્દ્રભાઈ ડાડીને આ બાજુ પરિવર્તન પેનલ મોહનભાઈ બારી નિલેશભાઈ અને મિતુલભાઈ આ બધા લોકો લડી રહ્યા પરંતુ ઉદ્યોગકારોને તમારા આવ્યા પછી કયા એવા ફાયદો થશે કારણ કે ઉદ્યોગ સહકાર પેનલમાંથી કે મહેન્દ્રભાઈને એવું કહેવું છે કે અમારા આવ્યા પછી આ છ કામો અમે બાકી રાખ્યા છે એ અમે કરીશું પરિવર્તન પેનલ જીતશે તો કયા એવા કામો ઇન્ડસ્ટ્રીમાં હજુ બાકી છે તમારા આવ્યા પછી તમે કરશો અમારી ત્યાં જોવા જઈએ ને તો બે હજાર અઢાર પહેલાં પરિવર્તન પેનલ હતી શાસનમાં ત્યારે જ ઘણા ખરા પ્રોજેક્ટો મૂકેલા હતા હાલમાં જોવા જઈએ તો જે સ્ટોમ વોટર ડ્રેનેજ લાઇનનો જે પ્રોજેક્ટ આવ્યો છે તો તે પણ બે હજાર અઢાર પહેલાં જ મૂકેલો હતો પછી ડીજીવીસીએલનું જે અંડરગ્રાઉન્ડ કેબલ આજે થયું તો તે પણ બે હજાર અઢારની ચૂંટણી પહેલાં જ મંજૂર થઈ ગયો હતો અને ગ્રાન્ટ પણ સરકારની મળી ગઈ હતી હવે પ્રશ્ન એ છે કે હાલ નવા પ્રોજેક્ટ કઈ રીતે આવશે ને કરવાના એ તો જેમ જેમ સમય આગળ વધે તેમ તેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે બી જરૂરિયાત હશે તો તેની પર આપને ધ્યાન આપીને એ પ્રોજેક્ટો બધાની જ ફરજ બને છે જે પણ હોદ્દેદાર હશે તેને કમ્પ્લીટ કરવાના પરંતુ અત્યારે મારે ઘણા દુઃખ સાથે કહેવું પડે છે કે સચિન જીઆઈડીસીમાં જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે રોડ રસ્તા સ્ટોમ વોટર ડ્રેનેજ લાઇન અને ત્રીજું સિટી અત્યારે અમારા લોકોની ખૂબ જ ગંભીર હાલત છે આજે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ અમને ફાફા પડી રહ્યા છે જેમ કે જે મેઇન રોડ સિવાય ઇન્ટરનલ રોડ પેટા ગલીઓ છે તે એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે ઉદ્યોગકારો ત્યાં ઘરેથી પોતાની ગાડી વ્યવસ્થિત રીતે કાઢી નથી શકતા બીજી વસ્તુ કે આજે ગટરનું કામ જે ચાલે છે તો તે અમારે વ્યવસ્થિત રીતે ચલાવવું પડશે કારણ કે જ્યારે વરસાદની સિઝન ને આવતી હોય છે તો તેવા સંજોગોમાં કોઈપણ કામ પંદર દિવસ પહેલાં બંધ કરાવી દેવાનું હોય છે પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં કોઈપણ રોડ રસ્તા હોય કે ગટરના કામ હોય ચોમાસા દરમિયાન જ ચાલે તો તેના કારણે ઉદ્યોગકારોને ખૂબ હાલાકી પડતી હોય છે રહી વાત ઇલેક્ટ્રિસિટીની તો સિટીમાં અમારા છેલ્લા ઘણા સમયથી પાવર ટ્રીપિંગની સમસ્યા છે અહીંયા કરી અમારા આધુનિક મશીનો આવી રહ્યા છે ફૂલ ગ્રોથ છે ડેવલપમેન્ટ છે તો તેની સામે વીજળીની અછત છે તો અમારે સૌથી પહેલાં એક સબ સ્ટેશન ઊભું કરવાનું છે કે કૂવામાં હોય તો ઓવારામાં આવશે ને એટલે અમારે એ વીજળીની પણ જે સુવિધા છે તો તેની પણ તૈયારીઓ કરવાની છે કે જેથી કરીને પાવર ટ્રીપિંગની થાય એટલે કે આમ રોડ રસ્તા ગટર લાઈન અને વીજળી જે પાયાની સુવિધા છે ઇન્ડસ્ટ્રીઝનું હાર્ટ છે આ બધું તો તેની સામે અમારે ધ્યાન આપીને વ્યવસ્થિત લોકોને તકલીફ નહીં પડે અને વ્યવસ્થિત ધંધો કરી શકે તે હિસાબનું અમારે આયોજન કરવાનું છે અમીરભાઈ સામે પક્ષનો બીજો એવો પણ આક્ષેપ છે કે પરિવર્તન પેનલ તો ચૂંટણી આવીને એટલે આ વિસ્તારમાં પોતાના રૂપિયાના જોરે ચૂંટણીમાં ઝપલાયા છે તો એ વિશે તમારું શું કહેવું છે તદ્દન ખોટી વાત છે આજે પરિવર્તન પેનલ બે હજાર નવથી અહીંયા એક્ટિવ છે અને મારો હું પોતે દાવો કરું છું કે જ્યારે બે હજાર અઢારમાં પરિવર્તન પેનલ હારી ગઈને વિરોધ પક્ષમાં બી રહીને આજે પાંચ વર્ષમાં વિરોધ પક્ષે જે ઉદ્યોગકારોના હિતમાં જે કામ કર્યા છે ને તે શાસક પક્ષે નથી કર્યા અમે ઉદ્યોગકારોની તકલીફમાં ઊભા રહ્યા છે જેમ કે ટેક્સમાં પણ અમને વારંવાર તકલીફો કરેલી છે કોરોનાના સમયમાં પણ કે ભાઈ ટેક્સ અમારો વધારી રહ્યો ચાલો વધારી રહ્યો તો વધારી રહ્યો ટેક્સ ભરવાની જે તારીખ હતી તો તે તારીખ પણ અમારી નથી લંબાવી આપી આજે અમારે સચિન જીઆઈડીસીમાં લક્ષ્મી ટેક્સટાઇલ પાર્ક અમારો જીઆઈડીસીનો જે એક પાર્ટ છે તો જ્યારે લક્ષ્મી ટેક્સટાઇલ પાર્કની ટેક્સ ભરવાની તારીખ લંબાવવાયેલી હતી એ લોકોને વ્યાજ માફી થયેલી હતી તો તેવા સંજોગોમાં આજે સચિન જીઆઈડીસીને તે રાહત નહીં મળેલી શું કામ નહીં મળેલી આ નબળા શાસક પક્ષના કારણે નહીં મળેલી હતી એટલે તદ્દન ખોટી વાત છે પાંચ વર્ષ જો વિરોધ પક્ષે જો એનો વિરોધ ચાલુ રાખ્યો છે ને તો આજે સચિન જીઆઈડી થોડી ઘણી દર્શક મિત્રો આ હતા મયુરભાઈ ગોળવાળા પરિવર્તન પેનલના હીરો તેમનું કહેવું છે કે શનિવારના રોજ જેટલા પણ સચિન ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટીના મતદારો છે એ ખૂબ જ મોટી સંખ્યામાં મતદાન કરશે અને શનિવારે મોડી સાંજ સુધી આપણને ખબર પડશે કે સચિન ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટીમાં પરિવર્તનનું જોર પકડ્યું કે ઉદ્યોગ સહકાર પેનલની જોર પકડ્યું છે કે કોણ વિન કોણ વિજેતા થશે એ તો શનિવારે જ ખબર પડશે પરંતુ બંને પક્ષે જોરશોરથી પોતાનું પ્રચાર ચાલુ કર્યો છે હાઈટેક પ્રચાર કરી રહ્યા છે અને ખૂબ જ સોશિયલ મીડિયામાં પણ તેઓનું પ્રચારની કામગીરી ચાલી રહી છે કેમેરામેન સંજય મિસ્ત્રી સાથે વાહબ બેલિમ ચેનલ સુરત